હસરત પટેલ એ આવું મારે કને બળાત્કાર કર્યો છે, બળજબરી થી જવું કર્યું છે એ માણસ. હજી સુધી એને અમે પોતે માંડી તાલુકાના સદસ્ય છું, હજી મને ક્યાં ન્યાય નથી મળ્યો. અને આજે એને આરોપી પોતે ખુલ્લો ફરે છે, એને ન્યાય અમને મળે નહીં ત્યાં સુધી અમે આ આગળ ને આગળ લડશું. અમારો કેસ એક હાઈકોર્ટ ની અંદર પતી ગયો અને હજી કોર્ટ તો લડ્યા જ કરશું અને હોદ્દામાં પણ રહીને લડીશ. અને આજે અમને ન્યાય મળવા જ જોઈએ. આજે આવી બધી બેન દીકરીઓ સાથે આવા કૃત્ય થાય, આવા આરોપીને કઈ ધરપકડ ના થાય તો કઈ મતલબ નથી. કયા કયા પ્રકારે આખી આ ઘટના ઘટી હતી, કયા પ્રકારે તમને પોસડવામાં આવ્યા, કઈ રીતે તમને સાસામાં લેવામાં આવે? અમારી જોડે તમે બધા બાજુમાં જ રહીએ છીએ અત્યારે રત્નાપુરમાં, અને એ પાડોશી જ છે અમારી બાજુમાં જ. અને આમ અમારો છોકરો અને એનો છોકરો સાથે અત્યારે ભરે જ છે ભેગા. અને એને છોકરા બાબતે એમ ફોન કરતા હતો એટલે મને વિશ્વાસ નહી હતો કે આ આવું નહીં કરે. છોકરાને લીધે હું ફોન ઉપાડતી હતી, એ ભાઈબંધ પણ ફોન કરતી હતી, ખબર પૂછતી હતી કે છોકરાનો ફોન આવ્યો હતો અને એવું બધું પૂછતો હતો એટલે હું ફોન ઉપાડીને વાત કરતી હતી. અને પછી આને બધું આવું ખરાબ ખરાબ ફોન કરીને પૂછવા માંડ્યો કે તારી જોડે આવું કૃત્ય કરીશ. અને પછી અમારે ત્યાં પાછળ સુતાલય છે, સુતાલય કરવા ગઈ. રાત્રિનો સમય હતો, સાડા 10 વાગતા હતા. એ સમયના ગાળામાં એને બળજબરી પર આવું કૃત્ય મારી સાથે આરોપીએ કર્યું છે. અને આને હવે કડકમાં કડક સજા થવા જોઈએ. તમે પોતે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્ય છો, આ ઘટના અંગે તમે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાઓનો વાત કરી? જો નેતાઓનો વાત કરી તો એમને શું કહ્યું છે તે સમયે? એને જે બધાને પાર્ટી વાળા આવ્યા હતા એને કીધું કે અમારે અમારે ફરિયાદ કરી છે, અમારે કઈ કરવું નથી, બીજું આ આરોપીને ધરપકડ થવા જોઈએ અને કડકમાં કડક સજા થવા જોઈએ. ફસી એને થાય એટલા સુધી એને પોટાડો કે આવું બધું કૃત્ય કરતા બીજા વ્યક્તિઓ પણ ભૂલે. પણ આજે અમને બીજેપી ના એવું કીધું છે, ના ના કે બેન તમે જુટાયેલા છે, સારું ના લાગે, સદસ્ય તાલુકાના બેન છો તો સારું ના લાગે, આપણે ફરિયાદ નથી કરવી. તો ભલે અમે કીધું સારું વાંધો નહીં. આમ કરી વતનમાં ગઈ, મારા પતિના લીધે પતિને અમારે બંને ઝઘડો ચાલુ બંધ નથી થતો, અત્યાર સુધી પણ નથી બંધ થતો. હજી ન્યાય મળે ત્યાં સુધી મારા પતિ એમ કહે છે કે મારી બાઈ મને રાખવામાં ના આવે, છૂટાછેડા આપીશ. અને હજી સુધી અમારે બે જણને ઝઘડો ચાલુ જ છે અને એ પોતે આરોપી ખુલ્લો ફરે છે. અને પોતે આવું કૃત્ય કર્યું છતાં એને પોતે કે સપોર્ટ કરે છે અને પોતે ચોર છે, ખુલ્લો ફરે છે અત્યારે અને મને ગુનાગારમાં નાખે છે એ આરોપી. એટલે અમારા બે માણસને ઝઘડો થાય અને મારું ઘર ભાંગવા લીધે જ એને આવું કરે છે. ખોટા ખોટા પેપર ની અંદર આલે, આજે કસ મિત્ર ની અંદર પણ ખોટું ખોટું આપે છે. એ કે રાજી ખુશી થી ફોન કરતી હતી, પોતે મને ખરાબ ખરાબ ફોન કરી અને કૃત્ય કર્યું તોય છતાં હજી એને સાથ થાય છે. પોતે આપણી સાથે જોડાય છે પીડિત મહિલાના પતિ વાત કૃષિ સાથે. તમે ભારતીય જનતા પાર્ટી સાથે સીધા સંકળાયેલા છો, જયારે આ ઘટના ઘટી ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કેવો વ્યવહાર આપ્યો તમારી સાથે? એમને કીધું અમે કે આ કૃત્ય થયું છે, આના આરોપીને આપણે ગઢસી સાથે જઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીએ. તો 4-5 સભ્યો ને આ તો બધા આવ્યા હતા કે ફરિયાદ નથી કરી છે, હજ પડી ગઈ. પછી મેં કીધું ભલે નથી કરી. પછી અમોને દબાણમાં રાખવા કે નહીં કરવાનું, રોજે રોજ ફોન કરે આ પાર્ટી વાળા. એટલે મોકો મળ્યો એટલે 20-એક દિવસ જવા દીધા. અને અમે તે દિવસે બંધારણ કર્યું કે જે ભૂપેન્દ્ર હંસરાજ આરોપી છે એનું મકાન પાછળથી બારીઓ ને દરવાજા ચણી નાખવાનું, ઈટો થી કે ગજિયા થી, એવું અમે બંધારણ કરેલું. આ બંધારણ ન થયું એટલે 2-3 વાર નરેશભાઈ ને પણ કીધું, ભાઈ ગામનો સરપંચ છે મહેન્દ્ર શાંતિલાલ ઉપસરપંચ, એ 2-3 જણા ગામના માણસો હતા, એ લોકોને કીધું, અમલ ના કર્યું આ વસ્તુ. એટલે પછી અમે આ પછી ફરિયાદ થતું ગયા એને વતન, અમારે વતન. ભારતીય જનતા પાર્ટીના કયા નેતાઓ જે કહેતા હતા કે ભાઈ ફરિયાદ નહીં કરવી? હા, ફરિયાદ નહીં કરવી કે તમને જે છે તમે બોલો, આપણે બંધારણ કરી દઈએ. તો કહો પાછળનો દરવાજા ના તે, એક તો કેશવજીભાઈ રોશિયા, નરેશભાઈ, પછી ચંદુભાઈ વાડિયા, જુના તાલુકા પ્રમુખ,
तो आता पीड़ित महिला ने तमना पति के जेमनो कहेवू छे के ज्यारे दुष्कर्म थयु पोते भारतीय जनता पार्टी ना चूंटायेला प्रतिनिधि होवा छतां भारतीय जनता पार्टी ना नेता होय तेमने फरियाद न करवा समझाव्या हता। एटले कही शकाय के जे प्रकारनो नलियाकांड थयो छे एवा अनेक कांड थया छे तेमां भारतीय जनता क्यांक ने क्यांक गांठ गुजरो करते एवुं लागी रह्युं छे। हाल आ महिलानुं स्पष्ट कहेवू छे के तेमने जे दुष्कर्म थयुं छे तेमना उपर तेमनो तेमने पूरतो न्याय मळवो जोईए अने जे आरोपी छे तेने कडक सजा थवी जोईए। जी बिल्कुल गौरव पटेल अमारी साथे जोड़ाया था। गौरव आपनो आभार समग्र माहिती माटे। जी रीते एक मांडवीनी दुष्कर्म पीड़िता छे ते पण हवे सामे आवी छे अने ते कांग्रेसनी प्रेसमां पहोंची गई हती अने तेमणे आक्षेप कर्या छे के थोड़ा समय पहला मांडवीमां तेमना पर दुष्कर्म थयुं हतुं परंतु पोलीस द्वारा आरोपीने नथी पकड़वामां आवतो। आ साथे जो भाजपना नेताओं अने भाजपना लोको द्वारा फरियाद न करवानुं पण सूचन आपवामां आवे छे।